સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ સહિત તાલુકામાં જગત જનનીમાં જગદંબાનું આરાધના પર્વ નવરાત્રિ શ્રદ્ધા ઉમંગભેર ઉજવાઈ રહી છે, ત્યારે આઠમા નોરતે પ્રાંતિજના નવા બાકલપુર ખાતે ગરબા ઘૂમતા ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની ધૂમ મચાવી હતી. જગત જનનીમાં અંબા જગદંબાના નવા નવ સ્વરૂપના આરાધના પર્વ નવલા નોરતાની ગરબાઓની રમઝટ વચ્ચે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે, ત્યારે પ્રાંતિજના નવા બાકલપુરમાં નવરાત્રિનો રંગ જામ્યો હતો, ત્યારે મહિલાઓ બાળકો ગરબી ગુમતા નજરે પડ્યા હતા. તો છેલ્લા 40 વર્ષથી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, તો યંત્રયુગમાં પણ વર્ષોથી ચાલી આવતા શેરી ગરબાનું મહત્ત્વ જાણી ડીજે અને ગાયક કલાકારો વચ્ચે પણ અકબંધ છે. બહેનો દ્વારા બહાર પાર્ટી પ્લોટમાં જવાના બદલે ઘર આગળ જ ગરબા ગાવાનું વધારે પસંદ કરે છે, તો નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ પણ નવરાત્રિના 9 દિવસ ગરબા ગુમતા નજરે પડે છે, ત્યારે પ્રાચીન ગરબા સાથે ખેલૈયાઓ તાલ મેળવીને પાવન નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ વર્ષે પ્રથમ 2 નોરતામાં વરસાદને લઈને વિઘ્ન ઊભું થયું હતું, તો 3જા નોરતેથી નવરાત્રિનું રંગ જામ્યું છે, ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબા ચોકમાં ગરબા ઘૂમી માની આરાધનામાં જોડાયા છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. અલપુર ગામમાં નવરાત્રિ થાય છે, અમે બધા ભેગા મળીને ગરબા ગાઈએ છીએ. છેલ્લા 40 વર્ષથી આ પ્રમાણે નવરાત્રિ ઉજવાય છે અને ખૂબ અમે સમજી રહીએ છીએ અને ખૂબ સરસ રીતે નવરાત્રિ ઉજવીએ છીએ. માની કૃપાથી અમારું 2 સમાજનું ગામ છે, છતાં પણ અમે એક ભાઈ બહેન તરીકે રહી અને માતાજીની આ નવરાત્રિ ઉજવીએ છીએ, એટલે ખૂબ અમારે ગર્વની વાત છે. અમારા ગામ માટે અમે ખૂબ સરસ ઉત્સાહપૂર્વક નવરાત્રિ ઉજવીએ છીએ અને હવે અમારા ગામમાં માતાજીની ખૂબ કૃપા છે અને માતાજીની કૃપાથી અમારું ગામ ખૂબ સુખી છે અને સુખ સંપત્તિવાળું છે, તથા અમે નવરાત્રિ માટે અમે કોઈ ગામમાં ફાળો ઉઘરાવવા જતા નથી, છતાં પણ માતાજી અમારું સંપૂર્ણ કાર્ય પૂરું પાડે છે. અમારા ગામમાં એક મંદિર છે, મંદિરમાં પણ ખૂબ સરસ વહીવટ ચાલે છે અને એમાં પણ અમે કોઈ ગામમાં ફાળો ઉઘરાવવા જતા નથી, છતાં